નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય હળવદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ દસ સંસ્કૃત વિષયમાં આપણે છઠ્ઠો ગદ્ય પાઠ કાષ્ટખંડ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ આ પાઠના આગળના વિડીયોમાં આપણે જોયું કઈ રીતે ચાર પ્રકારના જે વિઘ્નો છે લાકડાના ટુકડાને દરિયા સુધી પહોંચવામાં આવતા કિનારા સાથેનું જોડાણ ભારની અધિકતા વમણમાં ફસાવવું અને નદીના પાણીથી વિખૂટા પડવું આ ચાર વિઘ્નો પૈકી બે વિઘ્નો આપણે જોયા કે માણસના જીવનમાં તે વિઘ્નો શું ભાગ ભજવે છે કિનારા સાથેનું જોડાણ એટલે કે ખાવા પીવામાં કે સતત ઊંઘવામાં વ્યસ્ત રહેતા લોકો અને પાણીના વમણમાં ફસાવવું એટલે કે એવા વ્યક્તિઓ કે જેની સામાજિક જવાબદારીઓ વધી જાય છે અને પોતે સુખી જીવન જીવી શકતા નથી ત્યાર પછી આગળનું ત્રીજું વિઘ્ન જે લાકડાના ટુકડાને દરિયા સુધી પહોંચતા આવે છે આવર્તપાત એટલે કે વમળમાં ફસાવવું માણસના જીવનમાં વમળ એટલે શું સુરા પાનમ સુરા એટલે કે મદિરા દારૂ મદિરા પાન અક્ષ ક્રીડા અક્ષ એટલે કે રમત અક્ષ એટલે જુગાર અને ક્રીડા એટલે રમત આપણે ચોથા પાઠમાં આવી ગયો વાળા પાઠમાં વિમુચ્ય ભવ બાણ યોગ્ય જુગારના પાસા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થાય અક્ષક્રીડા ક્રીડા એટલે રમત અને અક્ષ એટલે કે જુગાર અક્ષક્રીડા જુગારની રમત તમાકુ ભક્ષણમ તમાકુનું ભક્ષણ કરવું અથવા તો તમાકુનું સેવન કરવું ચૌર કર્મ ચૌર કર્મ એટલે કે ચોરી કરવી ઇત્યાદિની દુરવ્યસનાની માનવ જીવને આવર્ત ભૂતાની સંતી ઇત્યાદિની એટલે વગેરે દુરવ્યસનાની ખરાબ વ્યસનો માણસના જીવનમાં આવર્ત આવર્તભૂત આવર્તભૂતાની એટલે કે વમળ સમાન વમળ જેવા આવર્તપાત એટલે કે વમળમાં ફસાવવું ને આવર્ત ભૂતાની વમળ જેવા સંતિ એટલે કે છે મદિરા પાન જુગારની રમત તમાકુનું સેવન કરવું ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો માણસના જીવનમાં વમળ સમાન છે એશુ પતિતો જનહ એસુ એટલે એ બધામાં એમાં પતિત એટલે કે પડેલ અથવા તો ફસાયેલ એમાં પડેલો માણસ બહી એટલે કે બહાર આગંતુમ ન શકનોતી બહાર આવી શકતો નથી એવા વ્યક્તિઓ કે જે જુગારીઓ છે ચોરી કરે છે અથવા તો દારૂ પીઓ જેવા વ્યસનમાં ફસાયેલા છે તો એવા લોકો છે એ એમાંથી બહાર આવી શકતા નથી અતઃ તત્ર પતનમ એવ ન ભવેત અતઃ એટલે તત્ર એટલે તેમાં પતનમ એવ પતન જ ન થાય ન ભવેત એટલે કે ન થાય એમાં ને એમાં એ એનું જીવન પતી જાય સાવ પતન થઈ જાય ન એની પ્રગતિ થાય ન જીવનમાં આગળ વધી શકે એટલે તેમાં જ પતન જ ન થાય તાદૃશઃ પ્રયત્ન તેવા પ્રયત્નો સતતમ કરણીય ભવતી હંમેશા કરવાના હોય છે વ્યસનમાં ફસાયેલા લોકો છે એને હંમેશા એમાંથી બહાર આવવા પ્રયત્ન કરવો જોઈએ તો જ તે પોતે સુખી જીવન જીવી શકે છે આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો સતત કરવાના હોય છે યે જનાહા વ્યસનેશું પતિતા યે એટલે કે જે અને જનાહા એટલે કે માણસો જે માણસો વ્યસનોમાં પતિતા હા એટલે કે પડેલા છે અથવા તો ફસાયેલા સંતિ એટલે છે જે માણસો વ્યસનોમાં પડેલા છે તે તરંતઃ અપી તેઓ તરંતઃ એટલે કે તરવું પ્રયત્ન કરવો અહીંયા એના અર્થમાં પ્રયત્ન કરવા છતાં પણ તરંત અપી તરવા છતાં પણ એકસ્મિન સ્થાને પરિતહ ભ્રમંતિ એકસ્મિન એટલે કે એક જ સ્થાને એટલે કે જગ્યાએ અને પરિતહ એનો અર્થ થાય ચોમેર અથવા તો ચારે બાજુ અને ભ્રમંતી એટલે કે ફર્યા કરે છે જેમ કાષ્ટખંડ લાકડાનો ટુકડો છે એ વમળમાં ફસાય તો ન તો એ આગળ વધી શકવાનો છે અને એ હતો ત્યાં ને ત્યાં એટલામાં ને એટલામાં ચારે બાજુ ગોળ ઘૂમરા માર્યા રાખે છે તો એમ માણસ એવા વ્યક્તિઓ કે જે વ્યસનોમાં પડેલા છે જુગાર છે ચોરી કરવી દારૂ પીવો તમાકુ ખાવું તો એવા વ્યક્તિઓ છે એ જીવનમાં પ્રગતિ કરી શકતા નથી એક જ જગ્યાએ હતા ત્યાંને ત્યાં ગમે તેટલા પ્રયત્નો કરે પણ એવા લોકો સુખી થઈ શકતા નથી એટલે એમાં જ એમનું પતન થાય છે એટલે માણસે હંમેશા વ્યસનમાં ફસાયા હોય તો એમાંથી બહાર આવવાના પ્રયત્ન કરવા જોઈએ નહીં તો તે જીવનમાં આગળ વધી શકતા નથી આપણે જોયેલા જ છે કે કેવા અસાધ્ય રોગોના ભોગ બને વ્યસની લોકો છે દારૂ પીવો છે ખાસ તો તમાકુનું સેવન કરવું તો કેન્સર જેવા રોગો અને એ પછી સમય જતાં મૃત્યુ પામે છે તેસામ પ્રગતિ હી બાધિતા ભવતી તેસામ એટલે કે તેઓની પ્રગતિ એટલે પ્રગતિ કેવો કે સફળતા અને બાધિતા બાધિત એટલે કે રોકાઈ જવી અટકાઈ જવી તેમની પ્રગતિ અટકાઈ જાય છે ગમે તેટલા પ્રયત્ન કરે પણ જુગારી વ્યક્તિ હોય દારૂ પીનાર વ્યક્તિ હોય અથવા તો વ્યસની હોય તમાકુ ખાવું કે બીજા કોઈ ગુટકા પાન મસાલા તો એવા વ્યક્તિઓ છે આગળ પ્રગતિ કરી શકતા નથી ગમે તેટલી આવક હોય પણ એ બધી આવક દારૂમાં જુગારમાં જ જતી રહ્યા હતા ત્યાંને ત્યાં ન તો આગળ કોઈ પણ પ્રકારની એમની પ્રગતિ થઈ શકે એટલે તેમની પ્રગતિ પણ રોકાઈ જાય છે અથવા તો અટકાઈ જાય છે તતઃ તે તત પ્લસ તે સંધિ છૂટી પડે છે ત્યાં પછી તેઓ સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન અર્હંતી પછી તેઓ સુખરૂપી સંસાર સાગર પ્રાપ્તું એટલે કે મેળવી અથવા તો પ્રાપ્ત અને છેલ્લો શબ્દ છે નારહંતી અહીંયા સંધિ છૂટી પડે છે ન અર્હંતી મેળવી શકતા નથી અરહંતી એટલે શકે છે ને ન અરહંતી મેળવી શકતા નથી એવા વ્યક્તિઓ જે વમળ સમાન આ વ્યસનોમાં પડેલા છે જુગાર છે કે દારૂ પીવો કે તમાકુનું સેવન કરવું એવા વ્યક્તિઓ આગળ વધી શકતા નથી હંમેશા જો ફસાયા હોય તો એમાંથી તેને બહાર આવવા પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને તેમનું પતન એમાં એમાં પતન ન થઈ જાય એટલે વ્યસની લોકો છે ગમે તેટલા પ્રયત્ન કરે પતિતા સંતિ તે તરંત અપી તરવા છતાં પણ એટલે કે પ્રયત્ન કરવા છતાં પણ ગમે તેટલા પ્રયત્ન કરે પણ હતા ત્યાં ને ત્યાં કારણ કે વ્યસનોમાં જ પોતે બધું વેડફી નાખે છે એટલે એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે ને એમની કોઈ પણ પ્રકારની પ્રગતિ કે સફળતા જીવનમાં એમને મળતી નથી તો એવા વ્યક્તિઓ છે એ આ સુખી જીવન જીવી શકતા નથી સંસારરૂપી સાગર મેળવી શકતા નથી એનો અર્થ થાય મતલબ સુખથી ભરપૂર જીવન જીવી શકતા નથી અહીં સુધીનું ભાષાંતર ફરીથી એકવાર બોલું છું તમે બધા સાથે બોલતા જજો મદિરા જુગારની રમત તમાકુનું સેવન કરવું ચોરી કરવી વગેરે જેવા ખરાબ વ્યસનો માણસના જીવનમાં વમળ સમાન છે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો સતત કરવાના હોય છે જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ એક જ જગ્યાએ ચોમેર ફર્યા કરે છે ચોમેરની જગ્યાએ ચારે બાજુ બોલો તો પણ ચાલે તેમની પ્રગતિ અટકાઈ જાય છે અથવા તો રોકાઈ જાય છે પછી તેઓ સુખરૂપી સંસાર સાગર પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો સુખરૂપી સંસાર સાગર મેળવી શકતા નથી અહીંયા સુધી રાખીએ આગળનો જે એક ફકરો બાકી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું